આજ રોજ કરંજના ધારાસભ્ય પ્રવીણભાઈ ગોગરીને આવેદનપત્ર આપવાનું છે. આવેદનપત્ર એટલા માટે આપવાનું છે કે વરાછામાં સરકારી કોલેજ વર્ષો જૂની માંગણી છે. ગત બજેટની અંદર ઘણા બધા વિસ્તારની અંદર સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી સરકારી કોલેજને, તેમાંથી અમુક વિસ્તારમાં એડમિશનો પણ ચાલુ થઈ ગયા, તો વરાછામાં કેમ નહીં? હજારો મકાન જે કબજા રસીદવાળા છે એમને કાયદેસરનો માલિકીનો હક આપવાનો, જે ખાડી છે ને રીડેવલપમેન્ટ કરવાની, અને રસ્તાઓ પછી બંધ પડેલી હાઈ ટેન્શન લાઈનો દૂર કરવી, એ બાબતને લઈ અને જે છ ધારાસભ્યને જ્યાં આવેદનપત્ર આપવાનું છે એના ભાગરૂપે ગઈકાલે માન્ય વિનુભાઈ મોરડિયાને આવેદનપત્ર આપવામાં આવેલું. આજે અમે અહીંયા કરંજના ધારાસભ્ય પ્રવીણભાઈ ગોગારીના કાર્યાલય પર જઈ ત્યાં અમે એમને આવેદનપત્ર આપવાના છીએ, અને જલ્દીથી જલ્દી લોકોની જે સમસ્યાઓ છે, લોકોની જે તકલીફો છે એને હલ કરવામાં આવે. ને બીજું, એક બાજુ સરકારી કોલેજની માત્ર મંજૂરી આપવામાં આવે છે, બીજી બાજુ આઝાદી કાળથી જે આયુર્વેદિક કોલેજ હતી એમને ખાનગી કરી નાખી છે. તો આ ધારાસભ્ય શું કરે છે, સેના લોકો માટે ચૂંટીને લોકો મોકલે છે, એ પણ એક પ્રશ્ન છે. તો આ તમામ એવા જે પ્રશ્નો છે એમને લઈ અને આવેદનપત્ર આપવા માટે અમે જવાના. આજે રોજ અમારી જે ચાર માંગો છે એના લીધે અમે કરંજ વિધાનસભાના ધારાસભ્ય પ્રવીણભાઈ ગોગારીને અમે આવેદનપત્ર આપવા માંગીએ છીએ. અને આ આવેદનપત્ર અમે 5 વર્ષથી જે માંગણી કરી છે હજુ ટર્મ પૂરી થવા આવી છતાં એમણે કોઈ માંગણી કરી નથી. અમારી ચાર માંગણી છે, કાંઈ સરકારી કોલેજ વરાછામાં હાઈ ટેન્શન લાઈન ખસેડવાની બિનજરૂરી, ખાડીઓને બંધ કરવાની, અને જે ફાઇલવાળા મકાન છે એને દસ્તાવેજ કરી આપવાની માંગ અમારી હતી. પણ આજ સુધી ટર્મ પૂરી થવા આવી છતાં પણ અમે નથી કરી. ધારાસભ્ય એ કામ કરી શક્યા નથી અને વિધાનસભામાં એક પણ વાર એ પ્રશ્ન ઉઠાવ્યો નથી. તો આજે અમે શંખનાદ કરીને એને જગાડવાના છીએ, અને એમનાથી કામ ન થતું હોય તો એમને કહીએ બંગડી પહેરી લઈ અને આ બંગડી આપવાના છે. અને લોલીપોપ બતાવે છે, વારાઘડીએ લોલીપોપ સરકાર આપે છે, તો આ લોલીપોપ આપવાની આજે અમે એમને ત્યાં ઓફિસે જઈ અને આ અમારી માંગો પૂરી કરવા માટે એક આવેદન આપીએ છીએ, અને સાથે સાથે આ 3 વસ્તુ અમે આપવાના છીએ. આવા જ અવનવા વિડીયોઝ માટે અબતકની ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરતા ના ભૂલશો. આ જ રીતે જોડાયેલા રહો અબતક સાથે.